ટ્રાવેલમાં તમારું સ્વાગત છે. નમસ્કાર, સત શ્રી અકાલ સબકો, હરે કૃષ્ણ. આજે હું જઈ રહ્યો છું મારા બે ફ્રેન્ડને મળવા, મેઘા અને જૈનમ, જે રાણીપ પર મારો વેઇટ કરતા હશે આઈ હોપ. અને મારી બસ આવી રહી છે રિવર્સ. હું 9:40 અહીંયા આવી ગયો છું અને મારે જવાનું છે રાણીપ અમદાવાદ. અને મારી બસ આવી ગઈ છે, હવે હું બસમાં બેસું છું. બહુ જ ભીડ છે, કારણ કે અહીં શૂટ કરી નથી શક્યો. અને હવે મારી બસ ઉપડી ગઈ છે, પ્રસ્થાન કરી લીધું છે. હવે મેઘાને જૈનમને મળે મને 1 વર્ષ થઈ ગયું છે. અમે લોકો મળ્યા નથી, ડેલી કોલિંગમાં વાતો થતી રહે છે, બટ મળવાનું ઓછું થાય છે. બધા અત્યારે બિઝી છીએ કોલેજ બાદ, અને હું જઈ રહ્યો છું બંનેને મળવા. તો બસ તો પૂરી પેક છે યાર, અને વિન્ડો સીટ મળી છે મને, એટલે તો જન્નત છે કે વિન્ડો સીટ. આય હાય, ખુશી જોઈ લો મારા મોઢા ઉપર. થઈ ચૂક્યો છું અને મારી જર્ની સ્ટાર્ટ થઈ ગઈ છે. ક્યાં નહીં, હવે અહીંયા પહોંચ્યા બાદ 9:10:20 થઈ રહી છે. હું છું સાબરમતી અને હવે અહીંયાથી સુભાષ બ્રિજ, અને ત્યારબાદ સુભાષ બ્રિજથી હું પહોંચીશ રાણીપ, મારું ફાઇનલ ડેસ્ટિનેશન, જ્યાં મને લાગે છે કે મેઘાને જન્મ આવી ગયા હશે. બટ ફ્રેન્ડ છે, અને એ બી મારા બેસ્ટ એવર ફ્રેન્ડ છે. તો બેસ્ટ ફ્રેન્ડ તો ક્યારે ટાઈમ પર આવે નહીં, તમને પણ ખ્યાલ છે. હોપ કે બંને આવી ગયા હોય, અને જોઈએ હવે નજીક છે શું થાય છે, આ બંને આવ્યા છે કે નથી આવ્યા. હું તો ટાઈમસર આવી ગયો છું, 10:30 ફાઇનલ હતું કે 10:30 મળીશું. હવે જોઈએ 10:30 શું થઈ રહ્યું છે. તો જોઈએ, વેઇટ ફોર નેક્સ્ટ, જોઉં છું હવે શું થાય છે. અમારું પ્લાનિંગ છે કે અમે લોકો 10:30 મળીએ, થોડીક વાતો કરીએ, પછી અમે લોકો લંચ પર જઈએ અને ત્યાં જઈને થોડી ગપશપ કરીશું. બટ પ્લાન કરેલું કંઈ સક્સેસ જાય નહીં ક્યારેય ફ્રેન્ડશિપમાં. તો પ્લાન તો ઘણું કર્યું છે, પણ શું થાય છે શું નહીં ખબર નહીં. જોઈએ ડેના એન્ડ તક શું થઈ રહે છે. તો હું હવે રાણીપ પહોંચવા જ આવ્યો છું. આ બ્રિજ જેવો ક્રોસ કરી રહીશ ત્યારે હું રાણીપ પહોંચી જઈશ. એક્ઝેક્ટ જે સામે દેખાઈ રહ્યું છે ત્યાં મેટ્રો સ્ટેશન છે, અને ત્યાંથી જ નીચે રાણીપ બસ સ્ટેન્ડ છે, ત્યાં મેઘા મારો વેઇટ કરતી હશે. બટ જોઈએ હવે પહોંચ્યા બાદ શું થાય છે. પહોંચવા તો આવી જ ગયો છું, સ્ટીલ 6 મિનિટની વાર છે હજુ. ગયું પણ મેઘા જઈને આવ્યા નથી, તો મેં એક સોફ્ટી લઈ લીધી. અને સોફ્ટી લીધા બાદ હવે હું વેઇટ કરી રહ્યો છું સોફ્ટીનો, કારણ કે મેઘા જઈને તો આવવાના નથી, બંને આવવાના છે 11:30. તો મેં સોફ્ટી લઈ લીધી અને હવે હું વેઇટ કરી રહ્યો. સ્ટાર્ટ કર રહા હું, ઓ યે દેખી, યે હે હમારે ડ્રાઈવર મેઘા,
और यहाँ डी मार्ट से मैं इसके साथ जा रहा हूँ जैनम को लेने के लिए। आज मेरी व्लॉग नो फर्स्ट डे छे सर, कांग्रेचुलेशंस। तो फर्स्ट व्लॉग आपलो छे ना की तू गाइस देखिए हम लोग जा रहे हैं और इसका ये म्यूजिक और अब अभी मेरे को डर लग रहा है बट जाने देते हैं क्या होता है क्या नहीं। मेरे को पता है कि ये चला तो लेगी बंदी चला तो अच्छा लेती है और व्लॉग में अच्छे से मजा भी आएगा। गाइस देखिए इसकी ड्राइविंग तो वैसे परफेक्ट है, इसमें कोई नहीं, यहाँ पे टर्न लेना है हमें मेरी साइड पे, तो आप टर्न ले लीजिएगा फिर हम पारस से होके जाएंगे। कितने गाने सैड बजानी थी ये लड़की, मेरे को मेरा ब्रेकअप याद आ जाता है जो हुआ ही नहीं है। ये हमारा शॉर्ट व्लॉग है स्माइल तो कर भी मेरे ब्लॉगिंग में तो स्माइल करते हुए आने चाहिए। साउथ इंडियन छे हमनी जोड़े बहु फेमस छे हमनी हमनी जोड़े साउथ इंडियन छे आपड़े ते न खाऊ सारी जगह जैसे सीधू ले जा अगर आ गांधी जी नो पुतड़ो है जो दिखाई। अरे डफड़ आ तो उसन ते आथी आई हो ते एटला माटे ते की तू तारे शॉर्ट में पड़े दिल्ली दरवाजा बस यहां उभी रख जा अगर साइड में क्या लेट आया है आज और अब हम तीनों जा रहे हैं। थोड़ा बीच में आ जाइए आप, तो आप देखिए हाँ आप ही को बोल रहे हैं आ जाइए। अब देखिए गाइस हम लोग जा तो रहे हैं, इनको भी ब्लॉग में लेना है मेरे को। हाँ इधर से हमको टर्न लेना है आपकी साइड पे, इधर से पॉलिटेक्निक वाले रास्ते से जाएंगे ना ये बाटा के गार्डन में वाली जो जगह। हाँ लो गार्डन वगैरह भूख, हम जा रहे हैं गजानंद के पोहा खाने और पहुंच गए हम पोहे में। इतने यार यहाँ पे हमारे पोहा रेडी हो रहे हैं और गाइस आप देख सकते हो कि पोहा के लिए हम कर रहे हैं वेट है एक जैन पोहा और एक मसाला पेरी पेरी पोहा क्योंकि जैनम है जैन और वो जैन फूड खाता है, तो साथ में चाय कॉफी और अब हम जा रहे हैं शॉपिंग के लिए। ये है जो घूमने से तेरा तो मैं बनाऊं, मैं चिंता मत कर, तेरा मैं डाल दूंगा ब्लॉग में। सॉलिड गर्मी है भाई, थोड़ी ना कितना ब्लॉग में से चुप है वही चल रहा है और ये दोनों मोबाइल में पड़े थे। इसको तो देखो ये आएगा तो शूट तू में जो पढ़ भाई स्ट्रेट गो स्ट्रेट, इसमें मैप चल रहा है ये देखिए यहाँ मान्यवर है ફૂડ માટે તો ત્યાં અમે ગૂગલ કર્યું છે અને આ જગ્યા અમે પહોંચ્યા બાદ ગૂગલનો રેટિંગ બહુ સરસ હતો પણ પહોંચ્યા બાદ આ બહુ વિયર્ડ જગ્યા લાગી રહી છે કે જ્યાં બહુ જ ડલ લાઇટ પણ નથી એટલી અને જે પણ છે અમે ગરમીમાંથી આવ્યા છીએ બહુ જ ગરમી હતી અને અહીંયા એક જ એસી છે અને જે બહુ સ્લો ચાલી રહ્યું હતું બાદ મેં અંકલે પંખા ચાલુ કર્યા હવે અમે ઓર્ડર કરી રહ્યા છીએ તો ઓર્ડરમાં તમે જોઈ શકો છો કે અહીંયા બર્ગર છે અને બહુ અલગ અલગ વેરાયટીઝમાં બર્ગર છે અને બહુ બધી અલગ અલગ આઇટમ્સ છે એ પણ સારા એવા રેટમાં છે અને એમનું પ્રાઇઝિંગ પણ બહુ ઓછું હતું અને અમે ઓર્ડર કર્યા હતા ચીઝ ચાઇનીઝ પફ વગેરે અલગ અલગ બહુ બધી વસ્તુઓ ઓર્ડર કરી હતી બર્ગર ફ્રેન્ચ ફ્રાઈઝ અને એ
શૂટ નથી થઈ કેમ કે બહુ ટાઈમ બાદ મળ્યા તો અમે શૂટિંગ થોડું ઓછું રાખ્યું હતું અને મેમરીઝ બહુ બધી કરી છે. અમારા જોડેના ત્રણેયના સાથેનો એક પિક પણ નથી લેવાયો. હું જઈ રહ્યો છું હવે અમદાવાદથી ઘરે અને આ જોઈ શકો છો મારું બેગ, પાણીની બોટલ અને આ ખાલી બસ. ઓલેક્ટ્રા મળ્યા બાદ મારા મોઢા પર કંઈક અલગ જ ખુશી હોય છે, કારણ કે મને જ્યારે પણ ઓલેક્ટ્રા મળે તો બસ ખાલી હોય છે. અને આ ન્યૂ બસ છે GSRTCની, તો તમે જોઈ શકો છો કે આનો સિટિંગ એરિયા પણ બહુ મસ્ત છે. હવે હું અમદાવાદથી નીકળી ગયો છું તો આ એરપોર્ટ રોડ રહ્યો છે અને અહીંયા તમે જોઈ શકો છો કે કેટલું ક્લિયરિટી છે. બહુ સરસ મજા આવી આજના દિવસમાં અને હું છું માસ્ક પહેરવાનો બહુ જ પ્રેપર કર્યો છું અને હું જોઈ રહ્યો છું હવે. તો તમે પણ જોઈ શકો છો કે અહીંયાના વિન્ડો સીટ આમાં બહુ મસ્ત રહે છે અને મને બહુ ગમે છે આની વિન્ડો સીટ. આ બસની ખાસિયત એટલી સારી છે કે આમાં 31 જણ થાય તો એનાથી વધુ લેતા નથી. અને હવે હું પહોંચી રહ્યો છું મારા એરપોર્ટ પરથી ડાયરેક્ટ ઇન્દિરા બ્રિજથી ઘરે જઈ રહ્યો છું. તો આ એરપોર્ટનો વ્યૂ છે થોડો એરપોર્ટનો, બટ થોડુંક દેખાશે નહીં કેમકે આપણે ફોનથી શૂટ કરી રહ્યા છીએ. આ છે ઓલેક્ટ્રા, જેમાં ઇલેક્ટ્રિક બસ છે GSRTCની નવી સ્ટાર્ટ થયેલ અને આ બસની સુવિધા બહુ જ સારી છે. તમે જોઈ શકો છો આની અંદર સિટિંગ એરિયા બી મને ગમ્યો છે. ઓલઓવર બધું જ ગમે છે, આમાં ચાર્જિંગ પોઈન્ટ્સ છે, બધું જ છે. અને વિન્ડો સીટ ઉપર તો યાર શું એસીની કુલિંગ હોય છે કે આ કંઈ કહેવાય નહીં, ગઝબની કુલિંગ યાર. હવે તમે એન્જોય કરો અમારા રસ્તા. અને આજના એરિયામાં વ્લોગમાં ઘણું બધું હતું બટ યાર કંઈ પ્રી પ્લાન નથી અને ફર્સ્ટ વ્લોગ છે તો શું કરવું, તો મસ્તી ચલતી હૈ ઇસીલીએ મસ્તી તો ચલેગી. અબ વ્લોગ કો લાઈક કરના હૈ, કોમેન્ટ કરના હૈ, હેટ કરના હૈ, હેટ ભી કર લો બટ યાર રિસ્પોન્સ કરના થોડા બહોત, કેમકે ફર્સ્ટ વ્લોગ હૈ, ક્યાં પતા કેસા બના હૈ કેસે નહીં, ખબર નહીં શું છે શું નહીં. મેરે કોઈ ફર્સ્ટ ટાઈમ વ્લોગ બનાવ્યો છે અને આ વ્લોગ હવે કયા ફ્લોમાં જશે કંઈ ખબર નથી અને તમારા જ રેટિંગ ઉપરથી આવશે. આઈ હોપ કે તમે એન્જોય કર્યો હશે. હવે રાતના 8:30 થઈ રહ્યા છે અને હું ઘરે પહોંચવા આવી રહ્યો છું ગાંધીનગરમાં. તો વ્લોગમાં તમે બહુ જ એન્જોય કર્યો હોય તો કોમેન્ટમાં રિસ્પોન્સ આપજો અને થેન્ક યુ ફોર વોચિંગ. બાય.